રવિવાર એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ ખજોદ વિસ્તારમાં 3 જેટલા શ્વાનોએ 2 વર્ષની બાળકીને બચકા ભર્યા હતા, જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. બાળકીના શરીર પર 30થી વધુ શ્વાનોના કરડવાના નિશાન પણ હતા. બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય, પરંતુ ગત રોજ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના વતની રવિભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરે છે. 19 ફેબ્રુઆરીના રોજ તેમની 2 વર્ષ બાળકી રમતી હોય એ વેળાએ 3 જેટલા શ્વાનોએ તેમને બચકા ભર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થતા તેણીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું કે બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30-40 જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન પણ છે. બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હોય, પરંતુ 3 દિવસની સારવાર બાદ તેનું ગત રાત્રિના સમયે દુઃખદ નિધન થઈ ગયું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો છે. ડોક્ટર કેતન નાયક જણાવે છે કે બાળકીના શરીર પર શ્વાનોના 30થી વધુ કરડવાના ગંભીર પ્રકારના નિશાન હોય અને તેને સારવાર પણ આપવામાં આવી. બાળકીનું ઓપરેશન પણ કરાયું. 2-3 કલાક જેટલો ઓપરેશનનો સમય લાગ્યો હોય, પરંતુ બાળકમ નસીબે બાળકીનું નિધન થયું છે. બાળકીના પિતા રવિભાઈએ જણાવ્યું કે અમે કામે ગયા હોય અને બાળકો ઘરે રમતા હોય અને અચાનક જ જાણ થઈ કે મારી દીકરીને શ્વાનોએ બચકા ભર્યા છે. અમે સિવિલ હોસ્પિટલ લઈ જતા તેની સારવાર પણ ચાલી અને છેવટે બાળકીનું મોત નિપજ્યું છે. મેં ડૉક્ટર ગણેશ ગોવેકર હું, મેડિકલ સુપરિટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. એક બચ્ચી કા કેસ આયા હૈ, કિતને દિન પહેલે આયા થા, કુત્તેને કાટા હૈ, ક્યા હૈ વો? हमारे पास एक 2 साल की बच्ची का एक केस आया था, जिसको 3-4 डॉग्स ने काफ़ी सारे बाइट्स किए थे उसको, और ऑलमोस्ट उसमें 55-60 बाइट्स थे उसके शरीर पे, और जो बाइट्स थे वो काफ़ी जगह थे, मेनली शरीर पे थे, खोपड़ी पे थे. खोपड़ी पे एक बहुत बड़ा फटा हुआ घा था, और दूसरा उसके जेनाइटल्स पे भी बाइट्स थे. और फिर उसका यहाँ, हमारे यहाँ एडमिट हुई, संडे को आई थी वो. उसका ऑपरेशन किया गया, उसके स्काल पे जो फटा हुआ घा था उस पर एक प्लास्टिक सर्जरी से स्किन फ्लैप भी लगाया गया, और कल तक वो काफ़ी अच्छी स्टेबल हालत में थी. पर कल अचानक उसकी तबीयत बिगड़ी और उसकी डेथ हो गई है, जो कि मल्टीपल ऑर्गन फेल्यूर और सेप्टिसीमिया के कारण हुई है. सर, ये सूरत में कहाँ पे रहती थी? ये खजोद रहती थी, खजोद की तरफ. एसएनसी को आप क्या मैसेज दोगे? एसएनसी को डॉग्स का थोड़ा कंट्रोल करे, एक तो ब्रीडिंग कंट्रोल करे, और फिर जितना भी डॉग्स जो घूम रहे हैं उनको उठा के दूसरी जगह लेके जाए. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस.